દિવાળી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારીઓમાં ચોપડાની ખરીદી પણ જોવા મળતી હોય છે. હિન્દુ શાસ્ત્રવિધિ અનુસાર દિવાળી સમયે વેપારીઓ દુકાનદારો ચોપડા પૂજન કરતા હોય છે અને વર્ષના અંતે નવા ચોપડાની ખરીદી પણ કરતા હોય છે, જેમાં આર્થિક વ્યવહારોની નોંધણી કરતા હોય છે. પરંતુ બજારમાં મળતા ચોપડાઓની ખરીદીમાં હાલ મંદીનો માહોલ છે. દર વર્ષે વેપારીઓ એડવાન્સમાં ઓર્ડર આપતા હોય છે, પરંતુ આ વખતે મંદીને લઈને ખૂબ જ ઓછા ઓર્ડર મળી રહ્યા છે. એક સમય હતો કે જેમાં ચોપડાનો ધંધો રૂપિયા 100 કરોડ સુધી પહોંચી જતો હતો, ત્યારે હાલ તે માત્ર 50% સુધી જ સીમિત રહ્યો છે, જેમાં ખાસ કરીને 18% જીએસટી, પેપરના ભાવ અને હિસાબી પદ્ધતિમાં જોવા મળતા ફેરફાર અને કોમ્પ્યુટરના ઉપયોગને કારણે પણ લોકો ચોપડાની ખરીદીમાં હવે ઘટાડો કરતા હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી આવવાથી દિવાળી ઉપર જે ચોપડા પૂજન થાય છે એ વેપારીઓ ધનતેરસ અને પુષ્ય નક્ષત્રના દિવસે ચોપડાઓ લઈ અને દિવાળીના દિવસે શારદા પૂજન, લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજન કરતા હોય છે. અને વેપારીઓ એક બે આઈટમો લઈને, જેવી જે ઉઘરાણી છે, રજીસ્ટર છે, દિવાળી ચોપડા છે, એપ્રિલ ટુ માર્ચ ચોપડા છે, આ ચોપડાઓ લઈને દિવાળીના દિવસે પૂજન કરતા હોય છે. છેલ્લા 10-એક વર્ષ પહેલાં જે રીતે ચોપડાઓનું વેચાણ હતું, આશરે લગભગ આખા ગુજરાતમાં 50-60 કરોડ રૂપિયાનું જે વેચાણ હતું, એ આ વર્ષે માટે 50% ઘટીને 30-40 કરોડ રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે. અને આ ઘટાડાનું કારણ એ છે કે જે કન્ઝ્યુમર માર્કેટ કહેવાય અને જે વેપારીઓ કહેવાય, છેલ્લા 6 મહિનાથી ધંધા રોજગાર અગર બેઠા છે, એના લીધે ચોપડાઓ લેવામાં એ લોકોનો ઉણપ આવી છે. નોટબંધી આવવાથી બી ધોરા ધંધા ઉપર અસર હતી અને અમારા સ્ટેશનરી તથા ચોપડાના જે ધંધામાં 18% જે વેટ છે, ખૂબ અસહ્ય વેટ છે. એટલે 18%નો બી એક મોટો એક વાંધો છે અમારા બજારમાં, કે બિલનો 18% બહુ વધારે પડે છે. શુભ દિવાળી કે ચોપડે હૈ પૂજન કે ગુજરાતી ભાઈઓ કે લીએ બનાતા હું ઓર બના કે દેતે ઇસકે અંદર બહુ સે આદમી લગતે હૈ 6 મહિને પહેલે સે તૈયારી કરની પડતી હૈ જબ જાકે યે મુહૂર્ત પે તૈયાર હોતા હૈ ઓર હમ લોગ યે વેપારી કો દેતે હૈ ઓર વેપારી આપ લોગો કો યે દેતે હૈ ઓર આપ ઇસકી પૂજા કરતે હૈ ઓર આપકા શુભ દિન શુભ કામ આસાન હો જાય ઓર બહેતર સે બહેતર આપકો યે મિલે. ઇસમે લગભગ અમારે હો ગયા 40% 40 સે 50% ફરક પડ ગયા. 50% જૈસા કામ ક્યા હૈ મેને